રાજકોટના ઉપલેટાના કિરસરા ગામે વધુ એક લંપટ સ્વામીની પાપ લીલા સામે આવી છે. ધર્મ સ્વરૂપદાસ નામના આ સ્વામી પહેલાં તો એક યુવતી સાથે નકલી લગ્ન કર્યા બાદ વારંવાર તેમના પર દુષ્કર્મ આચર્યું અને એટલું જ નહીં, આ યુવતીને ગર્ભ રહી જતા બળજબરીપૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો. કોણ છે આ લંપટ સ્વામી? જી હા, આ લંપટ સ્વામીનું નામ છે ધર્મ સ્વરૂપદાસ સ્વામી, જેમણે એક 30 વર્ષની યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભવતી થતા ગર્ભપાત પણ કરાવ્યો અને આ દુષ્કૃત્ય માટે આ લંપટ સ્વામીએ મદદ લીધી તેમના જ ગુરુનારાયણ સ્વરૂપદાસ સ્વામીને. સૌથી પહેલાં તો તમે એ જાણો કે ધર્મ સ્વરૂપદાસ સ્વામી નામના આ લંપટની પાપ લીલાનો ખુલાસો કેવી રીતે થયો. વર્ષ 2020માં કિરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને વાતચીત કરવા લાગ્યા. ત્યારબાદ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ યુવતીને રૂબરૂ મળવા માટે બોલાવી હતી. ગુરુકુળમાં ગેસ્ટ હાઉસ રૂમમાં જ યુવતી સાથે ખોટા લગ્ન કરીને દુષ્કર્મ આચર્યું. ધર્મ સ્વરૂપદાસ સ્વામી યુવતીને વારંવાર ગુરુકુળમાં બોલાવી દુષ્કર્મ આચરતો. બાદમાં યુવતીને ટીમડી ગામે આવેલા ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા બોલાવી યુવતીને ગર્ભ રહી જતા દવા પીવડાવીને ગર્ભ પડાવી દીધો હતો. સ્વામીની આ પાપ લીલામાં અન્ય એક શખ્સ પણ એટલો જ જવાબદાર છે અને એ છે મયુર કાસોદરિયા. મયુર કાસોદરિયા જ ટીમડી ગામે આવેલી ગર્લ્સ હોસ્ટેલનો સંચાલક છે, જ્યાં લંપટ સ્વામીને બધું જ કરતુંતી વાપેક હતો. યુવતીને ગુરુકુળથી ટીમડી હોસ્ટેલ લેવા મૂકવા જવાનું કામ પણ કરતો હતો. આ સમગ્ર પ્રકરણમાં યુવતીએ સમગ્ર પ્રકરણની પરિવારને જાણ કરતા રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. આ સમગ્ર બનાવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામીની તથા હોસ્ટેલના સંચાલક મયુરભાઈ આ બંને ધર્મ સ્વરૂપદાસ સ્વામીને મદદ કરવા તેઓની વિરુદ્ધ પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે, પરંતુ આરોપીઓ પોલીસ પકડથી હજી પણ દૂર છે. માયાવદર પોલીસ સ્ટેશનમાં એક જે દુષ્કર્મની ફરિયાદ નોંધાણી છે તે બનાવ 2020-21ના સાલમાં બનેલો છે તેવું હકીકતમાં જણાય છે અને તેમાં બે સ્વામી અને એક સેવક સહિત 3 વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અને ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાયેલ છે, જે આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર PI રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેના વિરુદ્ધ 376 મુજબ ગુનો દાખલ થયેલ છે તેનું નામ છે ધર્મ સ્વરૂપદાસજી બાબુ અને તેમની મદદમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમને નારાયણ સ્વામી દાસજી અને એક જે એમના સેવક છે મયુર કાસોદરિયા કરી તે 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે મહિલાને ધમકી પણ આપેલી, જો તો આ બાબતે કોઈને કહી શકો તો અમે જાણતી માટે સમાજમાં બદનામ કરી દઈએ, એ બાબત આપો. હા, એમાં FIR માં એમણે જણાવેલ છે કે આજે જે તે વખતે પછી યુવતી દ્વારા એમને લગ્ન કરવા માટે પહેલા કીધું એટલે આપણે લગ્નની લાલચ આપી અને ખોટા લગ્ન કર્યા એવું ફરિયાદમાં જણાવેલ છે અને ગર્ભપાત કરાવેલ છે એવું પણ ફરિયાદમાં જણાવેલ છે અને તેના માટે મેડિકલ તપાસણી કરાવી અને એના આધારે પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ અને જે નારાયણ સ્વામી દાસજી બાપુ છે અને ઈ અને મયુર કાસોદરિયા એમનો રોલ એટલો છે કે એમણે આ લોકોને ફરિયાદીને એવું કીધું કે આ બાબતે તું જો ફરિયાદ કરીશ તો સમાજમાં તને બદનામ કરી દેશું. હાલ પોલીસ કઈ દિશા તરફ છે તે તપાસ શરૂ કરી રહી છે. ફરિયાદમાં જે વિગતો જણાય છે તેમાં જેટલી પણ પુરાવા મળવાપાત્ર છે તે પુરાવા મેળવી રહી છે અને તેમાં આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપી પકડવા માટે ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાએ રેડો કરવામાં આવે. આરોપીઓ જે 4 દિવસથી આજે પોલીસ પકડથી દૂર છે તો પોલીસ કઈ દિશા તરફ હવે તપાસ શરૂ કરશે? એટલે અત્યારે પોલીસની જે ટીમો છે એમાં IO છે એના પુરાવા એકત્રિત કરી રહ્યા છે, કારણ કે જે બનાવ છે એ 2020-21ની સાલમાં બનેલો એવું ફરિયાદીએ જણાવેલ છે. ત્યારબાદથી અત્યાર સુધીનો જે સમય થયો એટલે સંયોગિક પુરાવા એકત્ર કરી અને પછી આરોપીને પકડવા માટેની ટીમો હોય છે અને આરોપી પકડવા માટે ટીમો બનાવી અને એને પકડવા માટેની તજવીજ ચાલુ છે. આજે આરોપીઓ છે તે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તે વિદેશ જવાની ફિરાકમાં છે, તો આ બાબત આપ શું કહેશો? એવું પોલીસને હજી સુધી એવી કોઈ ઇન્ફોર્મેશન નથી, પણ એના માટે પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.